गुड मॉर्निंग जय स्वामीनाय बधाने आंथी आगळना लेक्चरमां आपणे प्रतिकूल लेनदेनी तुलनाना सरकार प्रेरित उपायोनी चर्चा करी हती। जेमानो सौथी छेल्लो उपाय हतो अवमूल्यन, के जेमां नाणाना मूल्यमां घटाडो करी देवामां आवे छे, એટલે કે વિનિમયના દરોમાં ઘટાડો કરી અને આપણો જે નાણાંનું મૂલ્ય છે એનું બાહ્ય મૂલ્ય ઘટાડી દેવામાં આવે છે, અને એના કારણે આપણી લેનદેનની તુલનાની ખાદ છે એને દૂર કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે। એ જે છેલ્લો ટોપિક આપણે ભણ્યા હતા એના વિશેની વિગતવાર સમજૂતી આપણે અવમૂલ્યનની આજે મેળવવાની રહેશે, કે જેમાં અવમૂલ્યનનો લેનદેનની તુલના તરીકે કેવી રીતે ઉપયોગમાં લેવામાં આવે છે, અવમૂલ્યન છે એ વિનિમયના મૂલ્ય કરતાં કેવી રીતે એ બંને એકબીજાથી અલગ પડે છે એના તફાવતના મુદ્દાઓ જોશું, અને અવમૂલ્યન છે એના દ્વારા આપણે કેવી રીતે સફળ થઈ શકીએ છીએ। જો આપણે અવમૂલ્યનનો ઉપયોગ કરીએ છીએ તો એની અમુક શરતો છે, જો એનો ઉપયોગ કરશું તો જ આપણે આપણા અર્થતંત્રમાં અવમૂલ્યન દ્વારા લેનદેનની તુલનામાંથી ખાદને આપણે દૂર કરી શકશું। તો એના વિશેની આગળ આપણે વિગતવાર સમજૂતી મેળવશું, જેમાં સૌથી પહેલો મુદ્દો વિનિમયના મૂલ્યનું ઘટાડો અને અવમૂલ્યનું અર્થ। અહીંયા વિનિમયના મૂલ્યમાં ઘટાડો અને અવમૂલ્યનો અર્થ જોવાનું છે, કે જ્યારે પણ બે ચલણો વચ્ચેનું વિનિમય દર સ્થાનિક ચલણના બાહ્ય મૂલ્ય દર્શાવે છે, બે ચલણો વચ્ચેનો વિનિમય દર સ્થાનિક ચલણોના બાહ્ય મૂલ્ય દર્શાવે છે। દાખલા તરીકે $1 = ₹50 એવું વિનિમય દર હોય, એનો અર્થ એ છે કે ₹50 વડે અમેરિકાના બજારોમાંથી આપણે $1 જેટલી વસ્તુઓની ખરીદી કરી શકશું। જો વિનિમય દર બદલાય એટલે કે $1 = ₹60 થાય, તો અહીં રૂપિયાના બાહ્ય મૂલ્યમાં શું થયું છે, ઘટાડો નોંધાયો છે એમ કહેવાય। બાહ્ય મૂલ્યના આ ઘટાડો બજારમાં માંગ અને પુરવઠામાં થયેલા ફેરફારોનું પણ એક પરિણામ હોય છે, તો વિનિમયના મૂલ્યમાં એને ઘટાડો કહેવામાં આવે છે। અને આ સરકારમાં આ જે અવમૂલ્યન કરવામાં આવતું હોય છે એ અવમૂલ્યન હંમેશા મનસ્વીપણે કરવામાં આવતું હોય છે। તેમાં સૌથી પહેલાં વિનિમય મૂલ્ય અને અવમૂલ્ય વચ્ચેનો તફાવત જોવાનું છે। વિનિમયના મૂલ્યના ઘટાડા અને અવમૂલ્યન વચ્ચેનો ઘણો સામ્ય છે, બંનેના ઉદ્દેશો અસરો અને સફળતાની શરતો કે મર્યાદાઓને સમાનતા જોવામાં આવે છે। તો એ બંનેના વચ્ચેના તફાવતમાં સૌથી પહેલું તફાવત કે ડિપ્રિશિએશન એ પરિવર્તનશીલ વિનિમય દરમાં જોવા મળે છે, જ્યારે અવમૂલ્યનમાં સરકારની નીતિમાં સ્થિર વિનિમય દરની અસર જોવા મળે છે। સૌથી પહેલું ડિપ્રિશિએશનના વિનિમય દરમાં પરિવર્તનશીલ વિનિમય દર જોવા મળે છે, જ્યારે અવમૂલ્યનમાં સરકારની નીતિમાં સ્થિર વિનિમય દર જોવા મળતું હોય છે। એટલે કે અવમૂલ્યનમાં જ્યારે પણ સરકાર પોતાના બાહ્ય મૂલ્યમાં ઘટાડો કરે છે પછી વારંવાર એમાં ફેરફારો કરતી નથી, જે વિનિમય દરોમાં થતું હોય છે। બીજું તફાવત ડિપ્રિશિએશનમાં બજારના પરિબળોનું પરિણામ છે, જ્યારે અવમૂલ્યન સરકારના નિર્ણયોનું પરિણામ ગણવામાં આવે છે, એનો બીજો તફાવત હતો। ત્રીજો તફાવત ડિપ્રિશિએશનના ચલણનું બાહ્ય મૂલ્ય કેટલું ઘટશે તે અંગે કોઈ નિશ્ચિતતા હોતી નથી, જ્યારે સરકાર અવમૂલ્યનમાં ઘટાડો કરે છે એનો બાહ્ય મૂલ્ય ઘટાડે છે ત્યારે વ્યવસ્થિત ગણતરી કરી અને આયોજન કરી અને એના દ્વારા આગળ જતાં એની કેટલી અસર થશે અવમૂલ્યનની એની પણ ગણતરી નિશ્ચિત હોય છે। એટલે કે ડિપ્રેશનની કોઈપણ જાતની નિશ્ચિતતા જોવા મળતી નથી, જ્યારે અવમૂલ્યનમાં બધું જ નિશ્ચિતપણે ગણતરી કરી અને બધું નક્કી કરવામાં આવે છે। એના પછીનો તફાવત છે કે ડિપ્રિશિએશનમાં વિનિમય દરે ઘટે છે, જ્યારે સત્તાવાર વિનિમય દર કેવો હોય છે, સ્થિર રહે છે। સત્તાવાર વિનિમય દરનો ઘટાડો અવમૂલ્યનને ધ્યાનમાં રાખીને કરવામાં આવે તો બજારનો વિનિમય દર અને સત્તાવાર વિનિમય દર વચ્ચે સમતુલા રહેતી હોય છે। આવી અસમતુલાને નિવારીને ચલણની બાહ્ય ખરીદ શક્તિને તેની કુદરતી સપાટીને લઈ જવા માટેના ઉદ્દેશથી પણ ચલણનું અવમૂલ્યન કરવામાં આવતું હોય છે। સામાન્ય રીતે ચલણનું અવમૂલ્યન
દેશના ચલણના બાહ્ય મૂલ્યને ઘટાડીને તેની કુદરતી સપાટીએ લઈ જવા માટે અને લેણદેણની તુલાની ખાધને દૂર કરવા માટે, તેમજ જો અન્ય દેશોના ચલણનું અવમૂલ્યન કર્યું હોય તો તેની અસર ભૂંસી નાખવા માટે પણ એક વળતા પગલાં તરીકે કરવામાં આવતું હોય છે. ડિપ્રેશિયેશનની જેમ જ અવમૂલ્યનના પણ દેશના બાહ્ય મૂલ્યમાં ઘટાડો થાય છે અને તેથી નિકાસોમાં વધારો થાય છે, આયાતોમાં ઘટાડો થાય છે અને પરિણામે લેણદેણ તુલાની ખાધને આપણે દૂર કરી શકીએ છીએ. આ હતા ડિપ્રેશિયેશન એટલે કે વિનિમયના મૂલ્યમાં ઘટાડો અને અવમૂલ્ય વચ્ચેનો તફાવત. હવે અવમૂલ્યન છે જે ચલણના અવમૂલ્યનમાં લેણદેણની તુલાની ખાધને દૂર થઈ જ જશે તેમ માની લેવો જરૂરી નથી. એટલે કે જો અવમૂલ્યના લીધે નિકાસોમાં વધારો થાય અને આયાતોમાં ઘટાડો થાય તો જ લેણદેણની તુલાની ખાધને આપણે દૂર કરી શકીએ છીએ. પરંતુ અવમૂલ્યનની સફળતા માટે, અવમૂલ્યનને સફળ બનાવવા માટે કેટલીક પૂર્વ શરતો છે, કેટલાક પગલાંઓ લેવા જરૂરી છે અને જ્યારે કેટલીક પૂર્વ શરતો અને કેટલાક પગલાંઓ ત્યાં નીચે મુજબ છે. તેમાંનો સૌથી પ્રથમ પગલો આયાતો અને નિકાસોની માંગની મૂલ્ય સાપેક્ષતા. આયાતો અને નિકાસોની માંગની મૂલ્ય સાપેક્ષ કે મૂલ્ય અનપેક્ષ હોય અથવા તો એટલે કે સ્થિર હોય તો જો આ માંગની મૂલ્ય સાપેક્ષતા તો અવમૂલ્યનનો પગલો સફળ થશે. કેમ કે અવમૂલ્યનને લીધે વિદેશી વસ્તુઓ છે એ મોંઘી થશે. આયાતોની માંગ મૂલ્ય સાપેક્ષ હોવાથી આયાતોનું પ્રમાણ આપણે સરળતાથી ઘટાડી શકાશે અને તે જ પ્રમાણે અવમૂલ્યનથી નિકાસો સસ્તી બનશે. અને જો નિકાસોની માંગ મૂલ્ય સાપેક્ષતા વધુ હોય તો નિકાસોમાં વધારો થશે, પરંતુ જો આ માંગ મૂલ્ય અનપેક્ષ હશે એટલે કે સ્થિર હશે તો અવમૂલ્યન દ્વારા ગેરલાભ પ્રાપ્ત થતું હોય છે. કેમ કે આયાતો મોંઘી થતાં તેની માંગ સ્થિર હોવાથી ઘટતી નથી, એટલે કે આયાત ખર્ચ વધે છે. વિકાસમાન દેશોમાં અનાજ, ખનિજ તેલ, યંત્રો અને તેના છૂટા ભાગો, ટેકનિકલ જ્ઞાન વગેરે આવશ્યક વસ્તુઓ અને સેવાઓની આયાતો થતી હોય છે. તેમના પર કાપ મૂકી શકાતો નથી અને પરિણામે આયાતી ખર્ચ પહેલાં કરતાં વધે છે. અને જો નિકાસોની માંગ મૂલ્ય અનપેક્ષ હોય તો અવમૂલ્યનને લીધે નિકાસો છે સસ્તી થવા છતાં તેમાં વધારો થતો નથી. આમ સૌથી પહેલો પગલો છે કે આયાતો અને નિકાસોની માંગની મૂલ્ય સાપેક્ષતા. સૌથી પ્રથમ પહેલો પગલામાં જો આપણે અવમૂલ્યન દ્વારા આપણે જો સફળ થવું હોય તો સૌ પ્રથમ આપણે અવમૂલ્યનમાં માંગની મૂલ્ય સાપેક્ષતા એનું પ્રમાણ કેવું છે એ જાણવું જરૂરી છે. જો માંગ મૂલ્ય અનપેક્ષ હશે એટલે કે માંગ સ્થિર જ રહેવાની હોય છે તો અવમૂલ્યન સફળ થશે. પરંતુ જો માંગનું મૂલ્ય સાપેક્ષતા સાપેક્ષ હશે એટલે કે કિંમતોમાં ગમે તેટલો ફેરફાર થવા છતાં માંગમાં ફેરફારો આવતા નથી તો આપણે અવમૂલ્યન દ્વારા આપણે સરળતા અને સફળતા પણ પ્રાપ્ત થતી નથી. આનાથી તદ્દન વિરુદ્ધની પરિસ્થિતિ ઉદ્ભવે છે કે વિકાસમાન દેશોમાં જ્યારે ખનિજ તેલ, યંત્રો, કાચા માલની વસ્તુઓ આ બધાની માંગની મૂલ્ય સાપેક્ષતા મૂલ્ય સાપેક્ષ હોવાના કારણે અહીંયા ગમે તેટલી વસ્તુઓ સસ્તી થવાના જ લીધે અવમૂલ્યનના કારણે છતાંય નિકાસોમાં કોઈ પણ જાતનો વધારો થતો નથી. અને આવી રીતે માંગની મૂલ્ય સાપેક્ષતાના સંદર્ભમાં અવમૂલ્યનથી દેશને લાભ થશે કે દેશને નુકસાન જશે તે અંગે પ્રોફેસર માર્શલ અને લર્નરની શરતો રજૂ કરી છે, જેને આપણે માર્શલ લર્નર કન્ડિશન તરીકે જાણીએ છીએ. અને આ મર્યાદા એ છે કે આ શરતની મર્યાદા એ છે કે તે સમગ્ર લેણદેણની તુલા નહીં પરંતુ વેપાર તુલાને ધ્યાનમાં રાખીને આપવામાં આવી છે. અને આ શરત મુજબ વેપાર કરતા બે દેશોની માંગની મૂલ્ય સાપેક્ષતાનો સરવાળો એકમથી વધુ હશે અવમૂલ્યનને લીધે વેપાર તુલા અનુકૂળ બનશે. જો આ સરવાળો એકમથી ઓછો હશે તો વેપાર તુલા પ્રતિકૂળ બનાવવામાં આવે છે. આમ માંગની મૂલ્ય સાપેક્ષતાના આધારે પ્રોફેસર માર્શલ અને લર્નરની શરત રજૂ કરવામાં આવી છે.
અને એ શરત મુજબ માંગની મૂલ્ય સાપેક્ષતાના કારણે અવમૂલ્યન દ્વારા પ્રતિકૂળ શરતો કઈ છે અને અનુકૂળ શરતો કઈ છે એ રજૂ કરવામાં આવ્યું છે. પરંતુ આ જે શરત છે એની મર્યાદા એ છે કે આ જે શરત છે એ વેપાર તુલાને ધ્યાનમાં રાખીને આપવામાં આવી છે. એટલે કે માત્ર ને માત્ર ભૌતિક વસ્તુઓને ધ્યાનમાં રાખીને જ, વેપાર તુલાને ધ્યાનમાં રાખીને જ વેપારની આ શરતો રજૂ કરવામાં આવી છે. અને એટલા જ માટે આવી રીતે સૌથી પ્રથમ પગલો અને સૌથી સફળતાની સૌથી પહેલી શરત એ છે કે આયાતો અને નિકાસોની માંગની મૂલ્ય સાપેક્ષતાના આધારે જ આપણે અવમૂલ્યન દ્વારા સફળતા થશે કે નિષ્ફળતા પ્રાપ્ત થશે તે વિશેની આપણે સમજૂતી મેળવી શકાય છે. અને એટલા જ માટે આયાતો અને નિકાસોની માંગની મૂલ્ય સાપેક્ષતા માંગ મૂલ્ય સાપેક્ષ હોવું જરૂરી છે, તો જ અવમૂલ્યન દ્વારા આપણે સફળતા પ્રાપ્ત થઈ શકશે. બીજો મુદ્દો, આવકની સપાટી. જો આ વસ્તુ પહેલાં ઓરલી સમજાવી દઉં કે બે દેશો છે, બે દેશો વચ્ચે વેપાર શરૂ થાય છે. એક દેશ છે એ દેશ પોતાના ચલણનું અવમૂલ્યન કરે. ઉદાહરણ તરીકે ભારત છે, ભારતે પોતાના ચલણનું અવમૂલ્યન કરી નાખ્યું, એટલે કે પોતાનું બાહ્યમૂલ્ય બહુ બધું ઘટાડી નાખ્યો. એ બીજા દેશ એટલે કે ઉદાહરણ તરીકે ઇંગ્લેન્ડ સાથે વેપાર શરૂ કરે છે, પરંતુ આપણે આપણા દેશનું અવમૂલ્યન કરી નાખ્યો. ઇંગ્લેન્ડે ઇંગ્લેન્ડના દેશમાં અત્યારે બહુ બધી મંદી હોવાના કારણે લોકોની આવકની સપાટી વધી નથી. આપણે આપણા દેશનું અવમૂલ્યન કર્યો, પરંતુ જે દેશ સાથે તમે વેપાર શરૂ કરો છો એ દેશમાં આવકમાં વધારો નોંધાયો નથી. આવક ન વધવાના કારણે તમે ગમે તેટલું અવમૂલ્યન કરશો પરંતુ તમારા દેશની નિકાસોમાં વધારો થવાનો શક્ય બનતો નથી. કારણ કે જે દેશ સાથે તમે વેપાર શરૂ કરો છો એ દેશમાં આવકની સપાટી ઊંચી નથી. એટલે ગમે તેટલી ઊંચી કિંમતે તમે વસ્તુનો વેચાણ કરશો પરંતુ ત્યાં નિકાસોમાં વધારો ન થવાના કારણે લાંબા ગાળે આયાતો પણ આપણે કેવી લાગે છે, મોંઘી લાગવા લાગે છે. તો આવી રીતે બીજી શરત છે આવકની સપાટી. હવે આની અંદરનું કન્ટેન્ટ જોશું. આપણે આ ઓરલી સમજ્યા, હવે કન્ટેન્ટ જોઈ લો કે ચીજ વસ્તુઓ અને સેવાઓના માંગનો આધાર તેની મૂલ્ય સાપેક્ષતા ઉપર તો છે જ, પરંતુ સાથે સાથે તેની આવકની સાપેક્ષતા ઉપર પણ રહેલો છે. જો લોકોની માંગની મૂલ્ય સાપેક્ષતાના બદલે આવક સાપેક્ષતા વધુ આપતા હશે તો આવકમાં વધારો થશે, ત્યારે જ માંગમાં વધારો થાય છે. આ સંજોગોમાં જો દેશ નિકાસો વધારવા માટે અવમૂલ્યન કરે પરંતુ વિદેશમાં લોકોની આવકો જો વધારો નહીં થયો હોય તો નિકાસો વધી શકશે નહીં, અને તેથી સરવાળે અવમૂલ્યન કરનાર દેશને નુકસાન જશે. કારણ કે પૂર્વતઃ નિકાસોના પ્રમાણના બદલામાં એની નિકાસની કમાણી ઘટી જશે. અને ધારો કે અવમૂલ્યનને લીધે નિકાસોમાં વધારો શક્ય બન્યો છે, તેને લીધે અવમૂલ્યન કરનાર દેશની રાષ્ટ્રીય આવકમાં વધારો થાય છે. જો આ દેશના લોકોમાં પણ આવકમાં પણ આવક વધતા ચીજવસ્તુઓ અને સેવાઓની માંગ વધારે તેમજ આયાતી વસ્તુઓની માંગ વધારે તો આયાતો ઘટવાને બદલે વધશે, અને આયાતો વધતા નિકાસ વૃદ્ધિના લાભો ભૂસાઈ જવાના રહેશે, અને તેથી લેનદેનની તુલના યથાવત રહેવાનું કે વધવાનું પણ સંભવ રહેલું છે. અને ટૂંકમાં બીજી સફળતાની શરત છે આવકની સપાટી. જેમ અવમૂલ્યનનો આધાર માંગની મૂલ્ય સાપેક્ષતા ઉપર છે, એવી જ રીતે અવમૂલ્યનનો આધાર બીજું છે આવકની સાપેક્ષતા. જે દેશ સાથે તમે વેપાર શરૂ કરો છો તે દેશની આવકમાં પણ જો વધારો થયો હશે તો જ નિકાસો અને આયાતોમાં વધારો શક્ય બનશે, નકર એ વધારો અને એ અવમૂલ્યન પણ સફળ સાબિત થતો નથી. તો બીજી શરત છે આવકની સપાટી. હવે ત્રીજી શરત આવશે જેનું નામ છે નિકાસમાં વૃદ્ધિ અને આયાત કાપની શક્યતા. અવમૂલ્યનને લીધે નિકાસના વૃદ્ધિના સંજોગો ઉપસ્થિત થાય છે, પરંતુ જો નિકાસોમાં વધારો કરવો હોય તો ચીજ વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન વધારવું પડે. પરંતુ જો આપણો અર્થતંત્રનો માળખો જ એવા પ્રકારનો નથી કે જેના કારણે ઉત્પાદનની વૃદ્ધિની શક્યતાઓ ઊભી થાય તો અવમૂલ્યનના કારણે નુકસાન થશે. જો એક વસ્તુ નિકાસની વૃદ્ધિ જો શક્ય ન હોય ને તો પણ ત્યારે અવમૂલ્યન શક્ય બનતો નથી. જો અહીંયા શું કહેવા માંગે છે કે આપણે અવમૂલ્યન કરી નાખ્યું છે, અવમૂલ્યનના કારણે આપણે એવું ધારી છીએ કે નિકાસમાં વૃદ્ધિ કરી શકશો, પરંતુ જો તમે તમારા દેશનો ચલણનો અવમૂલ્યન કર્યો છે, પોતાના દેશના ચલણનું મૂડીરોકાણમાં શું કરી નાખ્યું છે એટલે કે બાહ્યમૂલ્ય ઘટાડી નાખ્યું છે,
બાહ્ય મૂલ્ય ઘટાડ્યું છે, પરંતુ જો આપણા દેશનો માળખો જેવા પ્રકારનો નથી કે આપણે ઝડપથી ઉત્પાદનમાં વૃદ્ધિ કરી શકતા હોઈએ, અને જો આપણે ઝડપથી ઉત્પાદનમાં વૃદ્ધિ નથી કરી શકતા ને, તો લાંબા ગાળે નિકાસના લાભો આપણે વધુ પ્રાપ્ત થતા નથી. વળી નિકાસ થતી વસ્તુઓની ગુણવત્તા પણ જળવાતી જોઈએ છીએ. અર્થતંત્રમાં ચીજ વસ્તુઓ અને સેવાનો નિકાસ થાય ત્યારે તેનો પુરવઠો ઘટે છે, અને જ્યારે તે વખતે લોકો વપરાશ પર કાપ મૂકવાની તૈયારી રાખવી જોઈએ, નહીં તો નિકાસો નહીં વધી શકે. આવું કાપ મૂકવો વાસ્તવમાં કેવું છે, મુશ્કેલ છે, કેમ કે એક બાજુ દેશની વસ્તી વધારે હોય છે અને બીજી બાજુ ફુગાવો અસ્તિત્વમાં આવે છે, અને આવી રીતે વસ્તુઓની માંગ વધવાના કારણે લાંબા ગાળે નિકાસના કોઈપણ લાભો, નિકાસની વૃદ્ધિના લાભો અવમૂલ્યનના કારણે આપણે પ્રાપ્ત થતા નથી. જો મિત્રો અહીંયા શું કહેવા માગે છે કે નિકાસ વૃદ્ધિના લાભો નથી મળતા, કે આપણે અવમૂલ્યન કર્યું છે, અવમૂલ્યનના કારણે આપણે ઉત્પાદનમાં વૃદ્ધિ ઝડપથી કરવી પડશે, પરંતુ જો આપણા દેશના અર્થતંત્રનો માળખો ઉત્પાદનમાં વૃદ્ધિ ઝડપથી નહીં લઈ આવી શકે, તો અવમૂલ્યનના લાભો મળતા નથી. બીજી બાજુ તમે તમારા દેશને નિકાસો વધારો છો, તો એટલા પ્રમાણમાં આપણા દેશમાંથી વસ્તુઓની શું થઈ જાય છે, અછત થઈ જાય છે. ઉદાહરણ તરીકે કે ભારત છે ખેતી પ્રધાન દેશ કહેવાતું હોય છે, પરંતુ ભારતનું અનાજ જો આપણે બીજા દેશોમાં નિકાસો કરતા રહીએ, તો ભારતની વસ્તી જેટલી છે કે આપણા દેશને અનાજ પૂરું પાડવા માટે આપણે જેટલું નિકાસ વધારતા જઈએ છીએ, સામે દેશમાં એટલી વસ્તુની અછત થવાના કારણે લાંબા ગાળે ફુગાવો થવાની શક્યતા ઊભી થાય છે, અને આવી રીતે અવમૂલ્યનના કારણે નિકાસ વૃદ્ધિના લાભો મળતા નથી. તે જ પ્રમાણે અવમૂલ્યનના કારણે આયાતોમાં ઘટાડો થાય છે, પરંતુ આ આયાત ઘટાડાને સહન કરવાની અર્થતંત્રની શક્તિ પણ નથી અને તૈયારી પણ નથી. કારણ કે વસ્તી વૃદ્ધિ, આવક વૃદ્ધિ, દેખાદેખીની અસરના કારણે લોકો પોતાની માંગ ઘટાડે છે, લોકો પોતાની માંગમાં વધારો કરે છે, અને માંગમાં વધારો થવાને લીધે આપણે આયાતોમાં ઘટાડો કરવાનું કામ મુશ્કેલ બને છે. અને વળી નિકાસલક્ષી ઉદ્યોગો માટે યંત્રો, છૂટા ભાગો, કાચો માલ, ટેકનિકલ જાણકારી વગેરે આયાતોમાંથી જ આપણે પ્રાપ્ત થતું હોય છે, અને જો આપણે આયાતોમાં કાપ મૂકીએ છીએ, તો આવી રીતે આયાતોના કાપનો જે પગલો છે એ આત્મઘાતક લાંબા ગાળે સાબિત થાય છે. એટલે આવી રીતે અવમૂલ્યનના કારણે નિકાસ વૃદ્ધિ અને આયાતમાં કાપ બંને દ્વારા, એ બંને આપણા અર્થતંત્ર માટે આત્મઘાતક છે. નિકાસ વૃદ્ધિ થવાના કારણે લાંબા ગાળે વસ્તુઓની અછત થવાના કારણે ફુગાવાની શક્યતા ઊભી થાય છે, અને આયાતમાં કાપ મૂકવાના કારણે લાંબા ગાળે યંત્રો, જીવન જરૂરિયાતનું જે વસ્તુ છે, ટેકનિકલ જાણકારી છે, એ બધું આપણું આયાત ઉપર નિર્ભર છે, અને જો આપણે આયાતોમાં જ કાપ મૂકી દેશું, તો લાંબા ગાળે આપણા દેશનો વિકાસ શક્ય બનતો નથી. અને આવી રીતે જો દેશનો અવમૂલ્યનનો વિકાસ જ શક્ય બનતો નથી, તો અવમૂલ્યનની સફળતા માટે નિકાસ વૃદ્ધિ અને આયાત કાપ બંનેની તૈયારી હોવી જરૂરી છે. એના પછીની સફળતાની શરત છે કે ભાવો અને વેતન દરમાં સ્થિરતા. કે ચલણનું અવમૂલ્યન કરતી વખતે એ માનીને ચાલવામાં આવે છે કે જ્યારે ચલણનો બાહ્ય મૂલ્ય ઘટે છે ત્યારે તેની આંતરિક ખરીદ શક્તિ સ્થિર રહે છે, પરંતુ વાસ્તવમાં આવું બનતું નથી. વાસ્તવમાં અવમૂલ્યનના લીધે નિકાસો વધતા, આયાતો ઘટતા, અને તેમ થવાની અપેક્ષા હોય છે. અર્થતંત્રમાં વેપારી, ઉત્પાદકો, સટ્ટાખોરો વગેરે ચીજવસ્તુઓ અને સેવાઓના ભાવ વધારી દે છે, અને ભાવ વધારો થતાં વેતન વધારવામાં સફળ થાય છે, અને આમ ઉત્પાદન ખર્ચ વધે છે, ભાવ વધે છે, અને અવમૂલ્યનના જે લાભો હોય છે એ શું થાય છે, ધોવાઈ જાય છે. એટલે કે લાંબા ગાળે અવમૂલ્યનના કારણે શું થતું હોય છે કે ભાવો અને વેતન દરને આપણે અહીંયા સ્થિર ધાર્યા હતા, બરાબર, કે આપણે જ્યારે આપણા દેશનું અવમૂલ્યન કરશું, બાહ્ય મૂલ્ય ઘટાડીએ છીએ, ત્યારે દેશમાં ભાવો પણ સ્થિર રહેશે અને લોકો પોતાના વેતનના વધારાની માંગ પણ કરશે નહીં. પરંતુ વાસ્તવમાં આવું જોવા મળતું નથી. વાસ્તવમાં અવમૂલ્યનના કારણે, એટલે કે અવમૂલ્યન થવાના કારણે અવમૂલ્યનને લીધે નિકાસો વધતા, આયાતોમાં ઘટાડો થતાં લાંબા ગાળે વેપારીઓ નહીં, ઉત્પાદકો અને સટ્ટાખોરો વસ્તુઓની કિંમતોના ભાવો વધારી નાખે છે, અને મજૂર સંગઠનો સંગઠિત હોવાના કારણે વસ્તુની કિંમતો વધવાના લીધે એ પણ પોતાના વેતનમાં વધારો કરવા માટે કહે છે, અને આવી રીતે ભાવ વધારા પાછળ વેતન વધારો અને વેતન વધારા પાછળ ભાવ વધારો અસ્તિત્વમાં આવવાને લીધે ફુગાવાનું અસ્તિત્વ શરૂ થવાના કારણે અવમૂલ્યનના જે લાભો હોય છે એ લાંબા ગાળે શું થાય છે, ધોવાઈ જતા હોય છે. એના પછીની સફળતાની શરત છે કે અન્ય દેશોનું વલણ. કે કોઈ પણ દેશ જ્યારે પોતાના દેશનું અવમૂલ્યન કરે છે,
ત્યારે અન્ય દેશો તે પ્રત્યે કેવું વલણ મૂકે છે એ પણ અગત્યનું છે. સામાન્ય રીતે એવું જોવા મળ્યું છે કે જો કોઈ દેશ પોતાના દેશનું અવમૂલ્યન કરે છે ત્યારે તેનું અનુકરણ બીજા દેશો પણ કરતા હોય છે, અને આવી રીતે જો લાંબા ગાળે દરેક દેશ અવમૂલ્યનનું જે વલણનું છે એ લાંબા ગાળે દેખાદેખી થવાના કારણે 1929ની વિશ્વવ્યાપી મહામંદી જેવી પરિસ્થિતિ અવમૂલ્યનમાં સ્પર્ધાનું તત્વનું માર્ગ અપનાવ્યું હતું. જો આવી પરિસ્થિતિ અપનાવશો અને અન્ય દેશો પણ આવા પ્રકારનું જો વલણ અપનાવશે તો લાંબા ગાળે અવમૂલ્યનનો લાભ કોઈ પણ દેશને પ્રાપ્ત થતો નથી. આ એની સફળતાની 5મી શરત. 6ઠી શરત, વિદેશી દેવાનું પ્રમાણ. તો કે અવમૂલ્યન કરનાર દેશનું વિદેશી દેવાના પ્રમાણમાં વધુ હોય અને તેની ચૂકવણી વિદેશી ચલણ કરવાની હોય તો અવમૂલ્યનને લીધે બોજો કે તેનું પ્રમાણ વધી જાય છે. આ દેખો ચૂકવવા વધુ નિકાસો કરવી પડે છે અને તેથી દેવદાર દેશ માટે અવમૂલ્યનનો માર્ગ સલાહ ભરેલું નથી ગણવામાં આવતું. કે જો તમારા દેશમાં વિદેશી દેવાનું પ્રમાણ જો ઊંચું હોય અને જો તમે અવમૂલ્યન કરો, તમારા દેશનો બાહ્ય મૂલ્ય તમે શું કરી નાખો, ઘટાડી નાખો, તો લાંબા ગાળે તમે જે વિદેશી દેવો કર્યો છે તે અને વિદેશી દેવાની જે ચૂકવણી કરો છો અને એના વ્યાજની ચૂકવણી જે કરો છો તે એ બંનેમાં તમારા દેશનું બાહ્ય મૂલ્ય ઘટવાના કારણે તમે વિદેશી હુંડિયામણ વધુ ચૂકવવી પડશે. અને ત્યારે વિદેશી દેવું જે દેશમાં વધુ હોય છે એ દેશ માટે અવમૂલ્યનનું પ્રમાણ અને અવમૂલ્યનને માર્ગ એ ખૂબ જ કબૂલ ભરેલું ગણવામાં આવતું હોય છે. એના પછીની શરત છે કે ફુગાવાનું સંભવ છે. કે કોઈ પણ દેશમાં જ્યારે ફુગાવો થાય છે ત્યારે નિકાસો ઘટી જાય છે અને આયાતોમાં વધારો થાય છે અને પરિણામે લેણદેણની તુલનામાં ખાદ પેદા થાય છે અને ખાદને નિવારવા માટે અવમૂલ્યનનો આશરો લેવામાં આવે છે. પરંતુ અવમૂલ્યનને લીધે એક બાજુ દેશમાં ચીજવસ્તુઓ અને સેવાઓની આયાતો ઘટે છે અને બીજી બાજુ નિકાસો વધે છે અને તેની અછત પેદા થાય છે અને અછતના કારણે ફુગાવો જન્મ આપે છે અને ફુગાવાના કારણે લાંબા ગાળે ખાદ ઘટવાના બદલે વધારામાં થતું જાય છે. જો અહીંયા શું કહેવા માગે છે કે ફુગાવાનું સંભવ થાય છે કે અવમૂલ્યનના કારણે બે ઉપાયો આવે છે, નિકાસો વધે છે, આયાતો ઘટે છે. નિકાસો વધે છે ત્યારે આપણે આપણા દેશમાં જેટલી વસ્તુનું ઉત્પાદન કર્યું છે એનું વધુ ને વધુ આપણે નિકાસો કરશું. જેટલા પ્રમાણમાં દેશ નિકાસો પોતાની વધારતી જાય ને એટલા પ્રમાણમાં દેશમાં વસ્તુઓની શું પેદા થાય છે, અછત પેદા થાય છે. અને આપણે ખબર જ છે, આપણા અર્થશાસ્ત્રનો નિયમ જ છે કે જે વસ્તુઓની અછત વધુ હશે ને એ વસ્તુઓની કિંમતો શું થતી જાય છે, વધતી જાય છે. અને વસ્તુઓની અછત થવાના કારણે, વસ્તુઓની કિંમતમાં વધારો થવાના કારણે લાંબા ગાળે શું થાય છે, તો કે વસ્તુઓની કિંમતોમાં વધારો થવાના કારણે લાંબા ગાળે ફુગાવાનો સંભવ થતું હોય છે. અને આમ ઉપર્યુક્ત જે પગલાઓ છે એના એ સફળતાની જે શરતો છે એનું જો પાલન થશે તો જ અવમૂલ્યનનું પાલન શક્ય બને છે. આજે અહીંયા આપણું આ યુનિટ પૂરું થાય છે. આના પછીના લેક્ચરમાં આપણે યુનિટ 4ની શરૂઆત કરીશું.